आजादी का अमृत महोत्सव ने लईने પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પરિહાર દ્વારા એક સેમિનાર યોજ્યો હતો। પાદરા તાલુકાના ધારાસભ્ય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે પાદરા તાલુકાના યુવાનો જેઓને પોલીસ અથવા તો આર્મીમાં ભરતી થઈને દેશની સેવા કરવા ઈચ્છતા યુવાનો માટે પાદરા તાલુકાના નરસિંહપુરા ગામની ધોરીવગા પ્રાથમિક શાળા ખાતે પ્રશિક્ષણ અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય જશપાલસિંહ પટિયાર તથા કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત, આર્મીમાં અને સુરક્ષા દળોમાં ભરતી માટે મહત્વનું માર્ગદર્શન આપનાર યુવરાજસિંહ ઝાલા સહિત વડુ તથા મુશ્કુરના જિલ્લા પંચાયત સદસ્ય સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આવેલા મહાનુભાવના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં આવેલા મહાનુભાવને નરસિંહપુરા તથા મુશ્કુરના યુવક મંડળ દ્વારા સાફો તેમજ તલવાર આપી સન્માન કરવામાં આવ્યું હતું। પાદરા તાલુકાના યુવાનો જેઓ માં ભૂમની રક્ષા માટે આર્મીમાં જોડવાની ઈચ્છતા ધરાવતા યુવાનો તથા પોલીસ વિભાગમાં ફરજ બજાવવા માટે ઈચ્છતા ધરાવતા યુવાનોને યુવરાજસિંહ ઝાલાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આજ રોજ પાદરા શહેર ખાતે માનનીય ધારાસભ્ય શ્રી જશપાલસિંહ પઢિયારના નેજા હેઠળ આજરોજ ધોરાવીરા સ્કૂલ ખાતે 15મી ઓગસ્ટના ધ્વજવંદન બાદ સાંજે ખૂબ જ એક સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં લશ્કરમાં ભરતી થવા ઈચ્છુક ભાઈઓ પોલીસ સુરક્ષા બળ SRP પોલીસ વગેરે સૈન્યમાં ભરતી થવા બાબતમાં ખૂબ એક સારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં ફિટનેસ શારીરિક કસરતો યોગ અને સ્વાસ્થ્ય બાબતમાં ગ્રાઉન્ડ બાબતમાં ચર્ચા કરવામાં આવેલ, જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓએ ભાગ લીધો હતો અને ખૂબ જ સુંદર આયોજન અને ખૂબ બહોળી સંખ્યામાં ભાઈઓએ ભાગ લીધો હતો। વસ્તુ પાદરાના ધારાસભ્ય તાલુકાના યુવાનો માટે કરેલા આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી। આજે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસે ધોરીવિગા પ્રાથમિક શાળા નરસિંહપુરા મુકામે એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને આ દેશનું સૈન્ય દળ તેમજ પોલીસ દળમાં કેવી રીતે જવાય તે બાબતનું એક પ્રશિક્ષણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને મોટાભાગે યુવાનો જોડાયા હતા અને જેમાં ખાસ કરીને ધાંગધ્રાથી યુવરાજસિંહ ઝાલા તેમજ અમારા ગઢવીસિંહ નરસદાન તેમજ રાજ શેખાવતજી એ લોકોએ અહીંયા આવીને યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું કે કોઈને આર્મી અથવા તો પોલીસમાં જવું હોય તો એ કઈ પ્રકારે એનો શું કઈ રીતની માહિતી હોય છે, કઈ રીતની એની ફિટનેસ, એ તમામ બાબતથી અહીંયા અવગત કરવામાં આવે છે, જેથી કરીને ખાસ કરીને આ કાર્યક્રમનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું કે આ વિસ્તારના લોકોને પણ એક આ પ્રેરણા મળે કે આ આર્મી અથવા તો પોલીસમાં જોઈન કરવા માટે, તે માટે થઈને ખાસ કરીને આજનું આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મોટા પ્રમાણના યુવાનો માર્ગદર્શન મેળવવા માટે અહીંયા જોડાયા હતા। માતૃભૂમિની રક્ષા માટે પાદરાના ધારાસભ્ય દ્વારા યુવાનોને માર્ગદર્શન માટે સેમિનાર કરવામાં આવેલા આયોજનમાં કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતે હાજરી આપી હતી। મિત્રો જય માતાજી, હું રાજ શેખાવત પાદરા તાલુકાના નરસિંહ ગામમાં ઉપસ્થિત છું। આજે 75મો સ્વતંત્રતા દિવસ છે અને આપણે સૌ હર્ષોલ્લાસથી મનાવી રહ્યા છીએ, સાથે સાથે આજે જે અહીંયા કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે એ કાર્યક્રમ બહુ જ વિશ્વસનીય કાર્યક્રમ છે ને એમાં આપણા યુવાઓને દેશની રક્ષા માટે પોલીસમાં આર્મી એરફોર્સ નેવીની ટ્રેનિંગ કઈ રીતે આપવી અને એમને દેશ માટે કઈ રીતે સમર્પિત કરવું તે વિષય લઈ અને એના પાદરાના અમારા ધારાસભ્ય જયરાજસિંહજી જશપાલસિંહજી ઉપસ્થિત છે અને બહુ સરસ મજાનું એક કોન્સેપ્ટ છે અને હું તો આખા ગુજરાતના તમામે તમામ ગામના તમામ ધારાસભ્યને કહેવા માગું છું કે આપ પોતપોતાના ગામડાઓમાં આવી કાર્યક્રમની આયોજન કરી અને આ ગુજરાતના યુવાઓને દેશની સેવા માટે આપ તૈયાર કરો એવી મારી આપ સૌને વિનંતી છે। જય હિન્દ, જય ભારત, જય ગરીબ ગુજરાત। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।